हेलो फ्रेंड्स, मैं सर संदीप पटेल, लेक्चर इन कंप्यूटर इंजीनियरिंग डिपार्टमेंट एट वल्लभ भोई पॉलिटेक्निक नवसर। आज आप डेटा स्ट्रक्चर के अंदर स्ट्रिंग ऑपरेशन के अंदर टू कॉन्केट टू स्ट्रिंग अपने बे स्ट्रिंग ने जोड़वा माटे नो प्रोग्राम करीशु यूजिंग स्ट्रिंग फंक्शन। ओके, तो आपणे फंक्शन नो यूज करवाना छे એટલે એક હેડર ફાઇલ આપણે એડ કરવા પડશે string.h। ઓકે, string.h એડ કરીશું, ત્યારબાદ પોતાનું તો વોઇડ મેઇન ફંક્શન યુઝ થાય છે। હવે કેવી રીતે કરશે તો કે આપણે જે ફર્સ્ટ સ્ટ્રિંગ એન્ટર કરાય છે તે સપોઝ હેલો છે, ઓકે, સેકન્ડ સ્ટ્રિંગ છે તે હાઈ છે, ઓકે, તો જ્યારે આપણે ફંક્શન યુઝ કરશું ત્યારે શું થશે તો કે s1 જે સ્ટ્રિંગ છે તેની અંદર પાંચ s2 ની સ્ટ્રિંગ પાછળ સીધી જોઈન્ટ થઈ જશે ને કઈ આઉટપુટ આવી આવશે s1 is equal to hello। આ રીતે આઉટપુટ આપણે s1 ની અંદર જોવું છે, આપણે જેને પ્રિન્ટ કરવા આપણે કોન્કેટ સ્ટ્રિંગ s1 થી s1 ને s1 આપણે પ્રિન્ટ કરાવીશું તો તેની અંદર તમારી વેલ્યુ આવશે હેલો હાય, બરાબર। તો આ રીતે તમારો વિધાઉટ સોરી વિથ ફંક્શન કોન્કેટ ઓપરેશન પરફોર્મ થશે। વિધાઉટ ફંક્શન ની અંદર આપણે બ્રીફલી જોયું છે કે કેવી રીતે સ્ટ્રિંગ ને કોન્કેટ થાય છે, તે વસ્તુ આની અંદર str cat ફંક્શન ડાયરેક્ટલી કરી દે છે અને આઉટપુટ આપે છે। ઓકે, થેન્ક યુ।